વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારીના લીધે લોકો માનસિક તણાવમાં પણ આવી ગયા છે, જેના લીધે લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે। એવો જ એક કિસ્સો સામે આવ્યો છે તમિલનાડુના મદુરાઈમાં। કોરોનાની ઝપેટમાં આવી જવાની ડરના લીધે એક 23 વર્ષીય મહિલાએ પોતાના પરિવારને ઝેર આપી દીધું હતું, જેમાં મહિલા સહિત તેના 3 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે। સંક્રમણના ડરથી મૃતક મહિલાની માતા અને ભાઈઓ સહિત પરિવારના 5 સભ્યોએ ઝેર આપી દીધું હતું, જ્યારે તેમાંથી 3 બચી ગયા હતા। પોલીસના જણાવ્યા અનુસાર મહિલા અને તેના 3 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું। મૃતક મહિલાનો પતિ એક દૈનિક વેતન મજૂર હતો, તે ડિસેમ્બરમાં કુદરતી કારણોસર મૃત્યુ પામ્યો હતો। કહેવાય છે કે નાગરાજના મોતથી પરિવારને ઘેરો શોક લાગ્યો હતો। મૃતક જ્યોતિકા તેની માતા સાથે રહેતી હતી। જ્યોતિકાએ 8 જાન્યુઆરીએ કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો, જેની માહિતી તેની માતાને આપી હતી। કહેવામાં આવી રહ્યું છે કે પરિવારમાં ચેપ ફેલાવવાના ડરથી પરિવારે ઝેર પી લીધું હતું। પાડોશીઓએ બીજા દિવસે પોલીસને જાણ કરી, જેઓ પરિવારના 3 સભ્યોને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા। જ્યારે પોલીસ આવી ત્યારે જ્યોતિકા અને તેનો પુત્ર મરી ચૂક્યા હતા। કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે। પોલીસને શંકા હતી કે પરિવારને કોવિડ-19 અને તેના પરિણામોનો ડર હતો, તેથી તેઓએ પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું। આરોગ્ય અધિકારીઓએ રહેવાસીઓને ગભરાશો નહીં અને તબીબી સહાય મેળવવા વિનંતી કરી છે।